નમસ્કાર મિત્રો, વીડી યુનિવર્સ ફરી હાજર છે ખૂબ જ મહત્વના ત્રણ ટોપિક સાથે. મિત્રો, ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતું હોય છે કે ભારતના કયા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે તથા ગુજરાતના કયા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સાત નદીઓનો સંગમ વોઠામાં થાય છે, પરંતુ એ સાત નદીઓ કઈ? તો મિત્રો, આ રાજ્યો, જિલ્લાઓ અને સાત નદીઓના નામ સરળતાથી યાદ રાખવાની ટૂંકી રીત આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો સૌ પ્રથમ ભારતના કયા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. આ રાજ્યોને પશ્ચિમથી પૂર્વ તરફ ક્રમશઃ યાદ રાખવા માટે માત્ર ત્રણ શબ્દ યાદ રાખવાના છે, અને એ શબ્દ છે ગુજરામ, છજાપતિ, મી. જી હા, ગુજરામ, છજાપતિ, મી. હવે જોઈએ, ગુજ પરથી ગુજરાત, રા એટલે રાજસ્થાન, મ એટલે મધ્યપ્રદેશ, છ પરથી છત્તીસગઢ, જા એટલે ઝારખંડ, પ પરથી પશ્ચિમ બંગાળ, તી એટલે ત્રિપુરા અને મી એટલે મિઝોરમ. હવે ગુજરાતના કયા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે, તો આ માટે પણ માત્ર ત્રણ શબ્દ યાદ રાખવાના છે, અને એ શબ્દ છે અરસા ગામે પાક. અરસા નામનું કોઈ ગામ છે અને ત્યાંનો પાક એટલે કે અરસા ગામે પાક. હવે જોઈએ, અરસા શબ્દના પ્રથમ બે અક્ષર અર પરથી અરવલ્લી, સા સા પરથી સાબરકાંઠા, ગા એટલે ગાંધીનગર, મે પરથી મહેસાણા, પા પા પરથી પાટણ, ક ક પરથી કચ્છ. ત્યારબાદ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં સાત નદીઓનો સંગમ વોઠામાં થાય છે, પરંતુ એ સાત નદીઓ કઈ? તો આ માટે પણ માત્ર એક લાઈન યાદ રાખવાની છે, અને લાઈન છે હા સામે માવા ખાશે, હા સામે માવા ખાશે. હવે જોઈએ, હા હા પરથી હાથમતી, સા એટલે સાબરમતી, મે એટલે મેશવો, મા પરથી માઝમ, વા પરથી વાત્રક, ખા એટલે ખારી અને શે એટલે શેઢી. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા, વિડીયો યુનિવર્સ માત્ર જનરલ નોલેજ નહીં પરંતુ અન્ય કેટલાક રસપ્રદ ટોપિકો સાથે પણ હાજર રહેશે. તો આ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ વીડી યુનિવર્સ.